નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી ચેનલ પર સ્વાગત છે. તમે અમારી ચેનલ પર પ્રથમવાર જોડાઈ રહ્યા છો તો નીચે જઈ સબસ્ક્રાઇબ કરો ચેનલને અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. તો આજે આપણે વાત કરીશું બહુપદીના શૂન્ય. બહુપદીના શૂન્યની વાત કરીએ એ પહેલા આપણે શું જોયું હતું તે થોડું યાદ કરી લઈએ. તો આપણે બહુપદી છે નામ, તેના પરથી આપણે બહુ વધતા પદ એમ કહ્યું હતું ને, વધારે વધતા પદ હોય તેને બહુપદી કહેવાય, એકથી વધારે પદ હોય તેમાં. હવે પદ એટલે શું? આપણે જોયું તો પદ એટલે આપણે ચલ અને અચલ તરીકે સમજ્યા હતા. ચલ એટલે આપણે જેની સંખ્યા નિશ્ચિત હોય અને એ ટુ ઝેડમાં દર્શાવતા હતા, ને અચલ એટલે નંબર લેતા હતા. હવે ચલ અને અચલથી પદ બન્યા. પદ પછી આપણે બહુપદ જોયું. બહુપદ એટલે શું જોયું? પછી આપણે શું જોયું? બહુપદના પ્રકાર. તો ચલના આધારે જોયા, ઘાતના આધારે જોયા. હા, હવે આપણે વાત કરીશું બહુપદીના શૂન્ય. તો બહુપદીના શૂન્ય એટલે શું? બહુપદીના શૂન્ય એટલે ચલની કિંમત મૂકવાથી તે બહુપદી શૂન્ય થઈએ, એને બહુપદી કહેવાય. આ બહુપદીને શૂન્ય કહેવાય. તો આપણે ઉદાહરણ લઈને સમજીએ તો વધારે સરળ રહે. તો જેમ કે 2x + 2 આ એક બહુપદી છે, તેના શૂન્ય શોધો. તો જોઈએ તો આપણે શું લઈશું, આને બહુપદીને પી ઓફ એક્સ દ્વારા દર્શાવીએ. તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2x + 2, એટલે આ એક બહુપદી છે તેના બરાબર, તેનો આપણે x ની એવી કિંમત મૂકવાની કે તે બહુપદી શૂન્ય થઈ જાય. તો આપણે શું કરશું, x ની અલગ અલગ કિંમત માટે ચેક કરીશું. તો આપણે પહેલું લઈએ p ની, p ઓફ x બરાબર x ની કિંમત, ધારો કે આપણે શૂન્ય થી વાત કરીએ તો x બરાબર શૂન્ય લઈએ તો શું થાય? તો આ થઈ ગયું આપણું શૂન્ય. તો 2x ની જગ્યાએ શૂન્ય મૂકીએ, શૂન્ય વત્તા 2, તો 2 × 0 કેટલું થાય? 0 + 2, જવાબ શું આવ્યો? 2. જે જવાબ 0 આવતો નથી એટલે આ બહુપદનું શૂન્ય નથી. તેવી રીતે x બરાબર આપણે 1 મૂકી જોઈએ. તો p ઓફ 1 બરાબર x ની જગ્યાએ શું મૂકવાનું? 1. તો 2 × x, x ની જગ્યાએ આપણે 1 મૂકીએ, 1 + 2. x ની અલગ અલગ કિંમત માટે ટ્રાય કરવાનું. તો 2 × 1 2 થાય, વત્તા 2, 2 × 2 = 4. તો આ પણ શૂન્ય નહીં થયું. તો અહીંયા જો 2, 4 આ તો વધતું જયું. તો હવે શું કરીએ, આ તો ધન સંખ્યામાં તો વધતું જઈશું, તો આપણે ઓછા વાળી સંખ્યા લઈએ, ઋણ સંખ્યા લઈએ. તો x ની કિંમત આપણે -1 મૂકી જોઈએ. તો -1 લેતા x બરાબર -1, તો p ઓફ x ની જગ્યાએ p ઓફ -1 થઈ જશે. એવી રીતે 2x + 1, x ની કિંમત કેટલી મૂકવાની? -1 + 2. હવે અહીંયા જો 2 × 2 અને ચિહ્ન વત્તા ઓછા ઓછા, -2 + 2, -2 + 2, 2 માંથી 2 જાય તો 0, જવાબ આવ્યો 0. તો આ શું થયું બહુપદમાં? આ બહુપદમાં એટલે p ઓફ x એટલે 2x + 2 માં x બરાબર -1 મૂકતા તે 0 થાય છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે x બરાબર -1 એ 2x + 2 નું 0 છે. આવી રીતે આપણે શોધી શકીએ. તો એવી રીતે આપણે અગાડી ઉદાહરણોની ચર્ચા કરી. રણ 2, નીચે આપેલી બહુપદીઓનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલી કિંમત માટે શોધો. તો અહીંયા આપણે બહુપદી આપી છે, પહેલી p ઓફ x બરાબર 5x² - 3x + 7 અને x = 1 આગળ કિંમત શોધો. હવે આ બહુપદીમાં આપણે શું કરવાનું, x = 1 આગળ કિંમત શોધવાનું છે. શૂન્ય આવે કે નહીં આવે આપણે ચેક કરી લઈશું, નહીં આવે તો પણ આપણે તો ખાલી કિંમત શોધવાની છે. તો p ઓફ x, તો આપણે શું લખીશું, p ઓફ x ની જગ્યાએ કેટલા લેવાના છે? 1. તો હવે જ્યાં જ્યાં x દેખાય ત્યાં ત્યાં 1 મૂકી દેવું. તો અહીંયા 5 એમના એમ જ રહેશે, x ની જગ્યાએ 1 મૂકી દઈએ અને વર્ગનો વર્ગ રહેવા દઈએ, -3 કૌંસમાં x ની જગ્યાએ 1 મૂકી દઈએ. તેવી રીતે 7 એમની એમની જગ્યાએ રહેશે અને આ તો x = 1 આગળ લખ્યું છે એટલે આપણું બહુપદ તો આટલું જ છે. હવે વાત કરીએ 5, 1² એટલે 1 × 1 થાય ને,
એકનો વર્ગ એટલે એક ગુણ્યા એક, એક ગુણ્યા એક કેટલા થાય, એક જ થાય. તેવી રીતે ઓછા ત્રણ એકુ ત્રણ વત્તા સાત. હવે અહીંયા પાંચ ગુણ્યા એક પાંચ, ઓછા ત્રણ વત્તા સાત. હવે પહેલા બે લઈએ તો પાંચ વાળે ત્રણ જાય તો બચ્યા કેટલા, બે વત્તા સાત એટલે સાત અને બે કેટલા થાય આઠ, નવ. એટલે બી ઓફ વન બરાબર કેટલા આવ્યા, નવ. એટલે આપણે કહી શકીએ કે x બરાબર એક આગળ બહુપદ ની કિંમત કેટલી છે, નવ છે. ઉદાહરણ બે ની બીજી, ક્યુ ઓફ વાય બરાબર ત્રણ વાય ની ત્રણ માઇનસ ચાર વાય વત્તા વર્ગમાં અગિયાર, જ્યાં વાય બરાબર બે આગળ કિંમત શોધવાની છે. એટલે આપણે શું કરીશું, જ્યાં વાય દેખાય છે ત્યાં બે મૂકીશું. તો આ ક્યુ ઓફ વાય ની જગ્યાએ ક્યુ ઓફ ટુ થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ થ્રી વાય ક્યુબ. એટલે ત્રણ વાય ની જગ્યાએ કેટલા મૂકવાના, બે, કેટલી ઘાત છે ત્રણ ઘાત, ઓછા ચાર વાય ની જગ્યાએ બે વત્તા વર્ગમૂળ અગિયાર. આ વર્ગમૂળ અગિયાર સાઈડ પર જવા દઈશું. અને આપણે પહેલા વાત કરીએ તો બે ની ત્રણ ઘાત એટલે બે કેટલી વાર ગુણાશે અંદર, બે ગુણ્યા બે ગુણ્યા બે એવી રીતે ત્રણ વાર ગુણાશે, ઓછા ચાર દુ આઠ વત્તા વર્ગમૂળ અગિયાર. તો ત્રણ બે બે ચાર, ચાર દુ આઠ, આઠ ઓછા આઠ વત્તા વર્ગમૂળ અગિયાર. હવે અહીંયા આઠ માંથી આઠ એવી રીતે બાકી કરો, પહેલા ગુણાકાર કરો, આઠ તારી ચોવીસ, ઓછા આઠ વત્તા વર્ગમૂળ અગિયાર. હવે ચોવીસ માંથી આઠ જાય તો કેટલા રહે, સોળ, સોળ વત્તા વર્ગમાં અગિયાર. તો આ થયો આપણો ક્યુ ઓફ ક્યુ. એટલે આપણે કહી શકીએ કે બહુપદની કિંમત બહુપદમાં બે મૂકી વર્ગમાં વાય ક્યુ બરાબર વાય બરાબર બે મૂકતા કિંમત કેટલી મળી, સોળ વત્તા વર્ગમાં અગિયાર. હવે તેવી રીતે ત્રીજું, ત્રીજું તો બહુ સરળ છે, ત્યાંથી જોશો તો પી ઓફ ટી બરાબર ફોર ટી રેસ ટુ ફોર પ્લસ ફાઈવ ટી ક્યુબ માઇનસ ટી સ્ક્વેર પ્લસ સિક્સ, જ્યાં ટી બરાબર એ આગળ. એટલે આપણે શું કરીશું, ટીની જગ્યાએ એ લેવાનું છે. એટલે એ પણ ચાલે જ છે પણ આપણે શું કરીશું, એ લેવાનું છે ટીની કિંમત. એટલું યાદ રાખવાનું આપણે. તો P ઓફ T એટલે આપણે શું, T ની જગ્યાએ A. તેવી રીતે ચાર A ની જગ્યાએ શું મૂકવા, સોરી T ની જગ્યાએ શું મૂકવાનું છે, A ની ચાર ઘાત વત્તા પાંચ A ની ત્રણ ઓછા A નો વર્ગ વત્તા છ. હવે આ તો A જ છે એટલે આપણે ગુણાકાર કરીએ તો ચાર A ની ચાર ઘાત વત્તા પાંચ એ ની ત્રણ ઘાત ઓછા એ નો વર્ગ વત્તા છ. ઉદાહરણ તો ચકાસો કે ઓછા બે અને બે બહુપદી એક્સ વત્તા બે ના શૂન્યો છે કે નહીં. તો અહીંયા આપણે બહુપદી બે આપી છે તો એક્સ વત્તા બે કયો ચલ છે, એક્સ. એટલે આને આપણે પી ઓફ એક્સ લઈ લઈએ તો પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ ટુ. આ બહુપદીમાં આપણે ચકાસવાનું છે કે ઓછા બે અને બે શૂન્ય છે કે. તો શૂન્ય માટે આપણે શું કરતા હતા, એક્સ ની અલગ અલગ કિંમત એને મૂકતા હતા. પણ અહીંયા આપણને કિંમત આપી છે, કઈ મૂકવાની છે, ઓછા બે અને બે. આગળના ઉદાહરણમાં આપણને એક જ કિંમત આપી હતી એટલે મૂકીને ચેક કર્યું. તો આપણે પહેલા ઓછા બે લઈને ચેક કરીએ તો પી ઓફ માઇનસ ટુ બરાબર એક્સ ની જગ્યાએ શું મૂકવાનું, ઓછા બે વત્તા બે, ઓછા બે વત્તા બે કૌંસ દૂર કરીએ, ઓછા વત્તા ઓછા થાય એટલે બે માંથી બે ગયો તો ઝીરો. તો આપણને શું મળ્યું, તો પી ની ઓછા બે કિંમત મૂકતા, પી ની ઓછા બે કિંમત મૂકતા પી ઓફ એક્સ એક્સ પ્લસ ટુ શૂન્ય થાય છે. તે રીતે વાત કરીએ આપણે પી ઓફ એક્સ માં કઈ કિંમત મૂકીશું બે આગળ, તો પી ઓફ ટુ બરાબર આપણે એક્સ બરાબર ઓછા બે આગળ જોયું હતું. હવે એક્સ બરાબર બે આગળ કિંમત શોધીશું. તો
બે, એક્સ ની જગ્યાએ બે મૂક્યા, વત્તા બે, બે ને બે ચાર, તો પી ઓફ ટુ નોટ ઇક્વલ ટુ ઝીરો, એટલે શૂન્ય થયું ને, એટલે એક્સ બરાબર બે આગળ બહુપદ એક્સ વત્તા બે શૂન્ય નથી, અથવા એમ કહી શકે કે એક્સ વત્તા બે નું એક્સ બરાબર બે શૂન્ય નથી અને એનું શૂન્ય કયું છે, ઓછા બે છે, એવી રીતે પણ લખી શકીએ. એવી રીતે ઉદાહરણ ચાર ની ચર્ચા કરીએ. ઉદાહરણ ચાર માં કીધું છે કે બહુપદી પી ઓફ એક્સ બરાબર બે એક્સ વત્તા એક ના શૂન્ય સૂત્રો. તો આપણે ઉદાહરણ એક જોયું તેવું જ છે, ઉદાહરણ એક બે. તો અહીં આપણે શું કરીશું, અલગ અલગ કિંમત લઈશું અને શૂન્ય થાય તો શૂન્ય છે, પણ એવું નથી કરવાનું, કારણ કે એ બહુ લાંબી થઈ ગઈ તો આપણે મોટો આગળ આવી ગયું તો શું કરીશું, તો એને જલ્દી શોધવું હોય તો આપણે શું કરવાનું, જે બહુપદી નું શૂન્ય શોધવાનું હોય તેને બરાબર ઝીરો લખી દેવાનું. એટલે આપણે શૂન્ય શોધવાનું છે, એટલે બે એક્સ વત્તા એક બરાબર શૂન્ય. હવે શું કરવાનું, આપણે એક્સ ની કિંમત શોધવાની છે, કારણ કે આપણે એક્સ ની જગ્યાએ અલગ અલગ કિંમત મૂકતા હતા ને, તો એક્સ ની કિંમત શોધવા માટે હવે અહીંયા એક્સ વાળું પદ રહેવા દઈએ. હવે આ વત્તા એક વધારાનું પદ છે, તેને પેલી બાજુ લઈ જઈશું. તો આપણે કીધું જ હતું કે બરાબર ની પેલી બાજુ જાય તો ચિહ્ન બદલાય, વત્તા નું ઓછા અને ગુણાકાર નું ભાગાકાર માં. તો આપણે વત્તા છે તો પેલી બાજુ જશે તો ઓછામાં થઈ જશે ઓછા એક. તેવી રીતે હજુ આપણી પાસે તો એક્સ ની કિંમત શોધવાની, હજુ વધારાનું શું છે, બે. બે એક્સ એ જો બે એક્સ સાથે ગુણાયેલા છે તો પેલી બાજુ જશે તો ગુણાકાર નું શું થાય, ભાગાકાર માં. તો ઓછા એક ના છેદ માં બે છેદ એટલે ભાગાકાર, એટલે જવાબ શું આવ્યો, એક્સ બરાબર ઓછા એક ના છેદ માં બે. એટલે આપણે કહી શકીએ કે બહુપદ નું શૂન્ય પી ઓફ એક્સ બે એક્સ વત્તા એક નું શૂન્ય એક્સ બરાબર માઇનસ એક ના છેદ માં બે હશે. ચેક કરવું હોય તો ચેક કરી શકે, આપણે અહીંયા શૂન્ય શોધવાનું છે, હવે ચેક કરવું હોય તો આપણે કરી શકીએ, આપણે પૂછ્યું નથી પણ આપણે ચેક કરી દઈએ. તો ચેક માટે શું કરીશું, પી ઓફ એક્સ લખીશું, પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ પ્લસ વન. હવે એક્સ બરાબર કેટલા લેવાના છે, માઇનસ એક ના છેદમાં બે લઈ લઈએ, તો બે કાઉસ માઇનસ ની જગ્યાએ માઇનસ એક ના છેદમાં બે વત્તા બે. હવે બે અંદર ગુણાશે તો ઓછા બે ના છેદમાં બે વત્તા બે. તો આ સોરી આપણે અહીંયા તો એક છે ને, એક એક, હવે બે એક બે, ઉપર નીચે બે છે એટલે બે ગયા, તો ઉપર કઈ નહીં બેસી એટલે ઓછા એક વત્તા એક. તો બે કુ બે થાય ને અહીંયા ગુણાકાર, તો બે બે જતા રહીએ, તો ઓછા એક વત્તા એક, એક માંથી એક છે તો શૂન્ય. એટલે આપણે જવાબ શૂન્ય શોધવાનો તો આવી ગયો, પી ની કેટલી કિંમત મૂકતા, માઇનસ એક ના છેદ માં બે. તો આ રીતે પણ આપણે શોર્ટકટ રીતે શોધી શકીએ કે શૂન્ય શોધો. તો હવે એવી રીતે ઉદાહરણ પાંચ ની ચર્ચા કરીશું. હવે વાત કરીએ ઉદાહરણ પાંચ, ચકાસો કે બે અને શૂન્ય બહુપદી એક્સ સ્ક્વેર ઓછા બે એક્સ ના શૂન્ય છે. તો આપણે ચકાસવાનું છે, આપણે શું કરીશું, જે બહુપદી આપી હોય તેને પી ઓફ એક્સ લઈ લઈએ, તો પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણને શું આપ્યું છે, એક્સ સ્ક્વેર ઓછા બે એક્સ. હવે શું કરીશું, બે અને શૂન્ય માટે ચેક કરીશું. તો પહેલા બે માટે કરીએ તો બે આગળ એક્સ બરાબર બે આગળ, તો આપણે એને કહીશું પી ઓફ ટુ ઇઝ ઇક્વલ ટુ એક્સ ની જગ્યાએ આપણે શું મૂકશું, બે ઓછા બે એક્સ ની જગ્યાએ બે. બે નો વર્ગ કેટલો થાય, ચાર, બે ગુણ્યા બે થાય ને, એવી રીતે અહીંયા બે ગુણ્યા બે આવ્યા છે ચાર, ચાર માંથી ચાર જાય તો શૂન્ય આવ્યું. તો આપણે કહી શકીએ કે એક્સ બરાબર બે આગળ બહુપદ એક્સ બહુપદી એક્સ સ્ક્વેર ઓછા બે એક્સ શૂન્ય થાય છે. તેવી રીતે વાત કરીએ આપણે એક્સ બરાબર શૂન્ય આગળ, તો એક્સ બરાબર શૂન્ય એટલે પી ઓફ શૂન્ય લઈ લઈએ, તો આપણે એક્સ સ્ક્વેર એટલે શૂન્ય નો વર્ગ ઓછા બે ઇન્ટુ એક્સ છે ને, એક્સ ની જગ્યાએ આપણે શૂન્ય મૂકવાનું, ટુ ઇન્ટુ ઝીરો, શૂન્ય નો વર્ગ શૂન્ય જ થાય અને બે ગુણ્યા ઝીરો એટલે શૂન્ય, આ પણ ઝીરો થયું.
એટલે આપણે એમ કહી શકીએ કે બહુપદીના શૂન્ય ઘણા હોઈ શકે. તો બે એક્સ સ્ક્વેર છે, વર્ગ છે, એટલે બે મળે વધારે વધારે. તો એક્સ સ્ક્વેર ઓછા બે એક્સ માં એક્સ બરાબર શૂન્ય મુકતા તે શૂન્ય થાય છે. તેથી આપણે કહી શકીએ કે એક્સ સ્ક્વેર માઇનસ બે એક્સ ના શૂન્ય બે અને શૂન્ય છે, બંનેની કિંમત મૂકવાથી શૂન્ય આવે છે. તો કેટલાક હવે આ ઉપરના આપણે પાંચ ઉદાહરણ જોયું, તેના પરથી આપણે શું સમજાયું તે નોંધ જોઈએ, એક નોટ જોઈ લઈએ. તો બહુપદી શૂન્ય શૂન્ય હોય એ જરૂરી જ નથી. એટલે કોઈ એક બહુપદી છે, ધારો કે એક્સ સ્ક્વેર વત્તા એક, એનું શૂન્ય શૂન્ય હોવું એ જરૂરી નથી કે અહીંયા એક્સ ની કિંમત શૂન્ય મૂકવાથી, બીજી કોઈ મૂકવાથી પણ શૂન્ય થઈ શકે. બીજો મુદ્દો, શૂન્ય પણ બહુપદી શૂન્ય હોઈ શકે. આપણે છેલ્લે પાંચમું ઉદાહરણ જોયું હતું, તેમાં એક્સ સ્ક્વેર ઓછા બે એક્સ માં શૂન્ય મૂકવાથી પણ એ શૂન્ય આવી ગયું હતું. એટલે બહુપદી આ પહેલા બે મુદ્દા ધ્યાનથી જોયો તો એકબીજાને રિલેટેડ જ છે કે શૂન્ય હોઈ પણ શકે બહુપદીનું, શૂન્ય મૂકવાથી એક્સ ની કિંમત શૂન્ય મૂકવાથી અથવા છેલ્લી કિંમત શૂન્ય મૂકવાથી તે શૂન્ય હોઈ બી શકે અને નહીં પણ હોઈ શકે. એટલે એ બે ધ્યાન રાખવું. અને ત્રીજો મુદ્દો છે, દરેક સુરેખ બહુપદીને એક અને માત્ર એક જ શૂન્ય હોય. સુરેખ સુરેખ શબ્દ આવ્યો, સુરેખ બહુપદી એટલે જેની એક જ ઘાત હોય. જેમ કે એક્સ વત્તા બે છે, તો એની એક્સ ની આગળ કે એક કોઈ પણ એક જ કિંમત મૂકવાથી એ શૂન્ય થશે. એટલે સુરેખ બહુપદી જેની ઘાત એક જ હોય તેમાં એક્સ ની કિંમત માત્ર ને માત્ર એક જ મૂકવાથી તે શૂન્ય થશે, કોઈ પણ એક, એટલે શૂન્ય એક જ મળે. તેવી રીતે બહુપદીને એક કરતા વધારે શૂન્ય પણ હોઈ શકે. ક્યારે? સુરેખ સિવાયની બહુપદીને, જેમ કે એક્સ સ્ક્વેર ઓછા બે એક્સ, આપણે કેટલા શૂન્ય જોયા? બે. તેવી રીતે એક્સ ક્યુબ, જયારે ઘાત આપણે ઘાત જોઈ લેવાની, એક હોય તો એક જ મળે, બે હોય તો બે મળી શકે અથવા બે થી ઓછી પણ મળી શકે, ત્રણ હોય તો ત્રણ મળે અથવા ત્રણ થી ઓછી પણ મળે. તો બહુપદીની ઘાત એક કરતા વધારે પણ શૂન્ય હોઈ શકે, એ ધ્યાન રાખવું. હવે આગળના વિડીયોમાં આપણે શોધીએ 2.2 ની ચર્ચા કરીશું. વિડીયો પસંદ આવે તો તેને લાઇક કોમેન્ટ અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.